અને એશિયાના મહત્વાકાંક્ષી એવા સાબરમતી રિવરફ્રન્ટની હુબહુ રેપ્લિકા જેવી હિંમતનગર કેનાલ ફ્રન્ટની જાળવણીના અભાવે અવદશા થઈ છે. તેનો નિભાવ કરતી ગુજરાતની પ્રથમ ક્રમાંકિત ગણાતી હિંમતનગર નગરપાલિકાએ સિંચાઈ વિભાગને હજુ કરોડો રૂપિયાની રકમ પણ આપવાની બાકી છે. હિંમતનગરમાંથી પસાર થતી કેનાલ પર સિંચાઈ વિભાગ પાસેથી 10.82 કરોડ રૂપિયામાં જમીન ખરીદીને મહત્વાકાંક્ષી કેનાલ ફ્રન્ટ બનાવાયો. જોકે તેની જાળવણીના અભાવે હાલ તે ફરવાલાયક સ્થળ ગંદકીથી ખદબદતો વિસ્તાર બન્યો છે. ફ્રન્ટ પર કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી પાલિકાએ સિંચાઈ વિભાગને લગભગ 3 કરોડ ચૂકવ્યા, પણ હજુ 7.20 કરોડ જેવી રકમ ચૂકવવાની બાકી છે. વિસ્તારના ધારાસભ્યે અહીં ઓફિસ પણ બનાવી છે. સામાન્ય નાગરિકને બાકી લેણા પેટે સીલ મારી દેતી પાલિકા 7 વર્ષથી 7 કરોડ ચૂકવતી નથી. આજે 7 વર્ષ પછી પણ હિંમતનગર નગરપાલિકાને 7 કરોડ રૂપિયા જેવી રકમ સિંચાઈ ભવનને ચૂકવવાની બાકી છે. કોઈ પણ નાગરિકોના ટેક્સના કે નાણાં બાકી હોય તો એની મિલકતને સીલ મળવામાં આવે છે. તો બીજી બાજુ 7 વર્ષ થઈ જવા છતાં હજુ સુધી બાકીની 7 કરોડ જેવી રકમ ન ચૂકવાતા સિંચાઈ વિભાગે પાલિકાને નોટિસ ફટકારી છે. અમારે એટલે કે સિંચાઈ વિભાગે 10.82 કરોડ રૂપિયા લેવાના થતા હતા, એમાંથી 3 કરોડ રૂપિયા જમા થઈ ગયેલા છે અને 7 કરોડ રૂપિયા જેવી રકમ બાકી છે, જે માટે વર્ષ 2022માં નગરપાલિકાને નોટિસ આપવામાં આવેલી હતી. પાલિકાના ચીફ ઓફિસર કહે છે કે શોપિંગ સેન્ટરની દુકાનોની માત્ર 20% હરાજી થઈ છે. અમે હવે ફરીથી હરાજી થશે અને તેમાંથી થનાર આવકમાંથી સિંચાઈ વિભાગને નાણાં ચૂકવી દેવામાં આવશે. એ પૈકી નગરપાલિકાએ કેનાલ બ્યુટિફિકેશન જે બનાવ્યું, એમાં જે શોપિંગ સેન્ટર બનાવ્યું, તે શોપિંગ સેન્ટરની હરાજી અત્યારે 20% દુકાનોની જ હરાજી થઈ છે. એ હરાજીમાંથી જે કંઈ પૈસા આવ્યા હતા એમાંથી અમે 3-1 કરોડ રૂપિયા જેટલા સિંચાઈ વિભાગને આપ્યા છે. બાકીના 7-1 કરોડ રૂપિયા જે બાકી છે, તારીખ માગી છે હરાજીની, હરાજી થયાથી જે કંઈ પૈસા આવશે એ સિંચાઈ વિભાગને પહેલાં સરકારના પૈસા આપી જ દેવાના છે. નગરપાલિકા પાસે બીજું કોઈ એવું દેવું જ નથી કે જે ચૂકવવા માટે અમારે પૈસાને રોકી રાખવા પડે. મહત્વનું છે કે શ્રેષ્ઠ ગણાતી પાલિકા 7 વર્ષમાં માત્ર 20% દુકાનોની હરાજી કરી શકી છે. જોવાનું એ રહેશે કે હરાજીમાં હજુ કેટલો સમય લાગશે અને સિંચાઈ વિભાગને ક્યારે નાણાં ચૂકવાશે. યશ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.